हवामान निष्णांत अंबालाल पटेल की आगाही, राज्यना खेडूतों माटे राहतनो समाचार। राज्य में फरी चोमासु सक्रिय थयुं, बंगाळनी खाड़ी अने अरबी समुद्र में सिस्टम बनशे सक्रिय। राज्य में 1 सप्टेम्बर थी वातावरण में आवशे पलटो, उत्तर अने मध्य गुजरात में भारे वरसादनी आगाही। आगामी 3 થી 10 સપ્ટેમ્બર में वरसादनी आगाही, अमदावाद गांधीनगर अने में भारे वरसादनी आगाही, दक्षिण गुजरातना भागों में अति भारे वरसादनी संभावना। राज्य में सारा वरसाद माटे राह जोवी पड़शे, राज्य में वरसाद की शक्यता नहीवत छे, अलनीनोनी असर ने पगले वरसाद में विलंब थई शके छे। राज्य में उचकाशे तापमान नो पारो, मोटा भागना शहरों में तापमान 2 થી 3 ડિગ્રી वधशे, दक्षिण गुजरात में छूटाछवाया वरसाद की आगाही। सरदार सरोवर नर्मदा डेम 80% भरायो, हाल डेम की जल सपाटी 132.56 મીટરે पहुंची, मात्र 20% ज पानी भरावानुं बाकी। उत्तर पश्चिम राज्यों में चोमासु नबड़ू पड़ू, पूर्वोत्तर राज्यों में भारे वरसाद की आगाही, पूर्वोत्तर 4 राज्यों में भारे वरसाद की संभावना। नागालैंड मणिपुर में भारे वरसाद की शक्यता, मिजोरम और त्रिपुरा में भारे वरसाद की आगाही, 5 दिवस भारे वरसाद पड़वानी शक्यता। जम्मू कश्मीर हिमाचल में वरसाद की शक्यता नहीं, पंजाब हरियाणा दिल्ली में वरसाद की संभावना नहीं, उत्तराखंड में 1 અને 2 સપ્ટેમ્બરે भारे वरसाद की आगाही, उत्तराखंड में येलो एलर्ट जाहिर। आसाम में मोरीगांव में ब्रह्मपुत्र नदी में पूरना पानी गामडाओं में घुसी गया, पानी घुसी जता हजारों लोगों ने हालाकी। बोटाद सारंगपुर मंदिर में हनुमानजी स्वामीनारायण संतों ने नमस्कार करता दर्शन दर्शाता विवाद, सनातन धर्म ने समिति द्वारा सीहोर पुलिस मथक में अरजी करवामां आवी। संत ज्योतिर्नाथे कहू स्वामीनारायण संप्रदाय सनातन धर्म नु अपमान करे छे, तो हरियाणी बापूए कहू के आ चेष्टा नीच प्रकारनी छे। वर्ष 2022 में आ प्रकारे ठगाई करता होवानो खुलासो थयो, आरोपीना मोबाइल मांथी भर्तीना कागळ करे। वडोदराना शिनोरमां एमजीवीसीएलनी घोर बेदरकारी सामे आवी, जेसीबीए खोदकाम करता पाणीनी मुख्य लाइनमां भंगाण थयो, पाणीनी लाइनमां भंगाणथी हजारो लीटर पाणीनो वेडફાટ थयो। ગીર સોમનાથમાં તાલાડા ગીરના ધારાસભ્ય ભગવાન બારડની સરકાર સમક્ષ માંગ, જિલ્લામાં 10 કલાક વીજળી આપવામાં આવે, સરકારે ખેડૂતોને 10 કલાક વીજળી આપવા જાહેરાત કરી, પરંતુ ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખ્યો। ગીર સોમનાથના કોડીનારમાં શ્રાવણી પર્વે બડેવની ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ઉજવણી કરી, બહોળી સંખ્યામાં ભૂદેવોએ જનોઈ બદલી। પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેનના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો, સ્વયંસેવક દળના કાર્યકરોએ રેલી યોજી ઘેરાવ કર્યો। સુરતમાં રક્ષાબંધનના પર્વે જ રોગચાળાએ ને લઈ ઉભરાઈ હોસ્પિટલો, નવી સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓ જમીન પર સારવાર લેવા મજબૂર। સુરતમાં જૂનથી લઈ અત્યાર સુધીમાં રોગચાળામાં 37ના મોત, 37 પૈકી 14 બાળકોમાં રોગચાળાથી મોત, ચોમાસાના કારણે રોગચાળામાં વધારો। સુરતમાં રક્ષાબંધન નિમિત્તે 1.5 લાખ કિલો મીઠાઈનું વેચાણ, સુમૂલ ડેરીમાંથી 71,000 કિલો મીઠાઈનું વેચાણ કરાયું। 3 દિવસમાં જ કુલ 1.5 લાખ કિલો મીઠાઈ વેચાઈ, સુમૂલમાં 30,000 કિલો શ્રીખંડ વેચાયું, 10,000 કિલો દૂધના માવાનું વેચાણ થયું। સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર, સુરતમાં રક્ષાબંધનના દિવસે બહેનનું મોત, 2 દિવસથી પરિણીતાને તાવ આવ્યા બાદ તેનું મોત નિપજ્યું। પ્રાથમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકની જાહેરાત, સરકારી અનુદાનિત શાળાઓ માટે જાહેરાત, 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પરિપત્ર, વિદ્યાર્થીઓ વાહનનો ઉપયોગ કરી શકશે નહીં, કેમ્પસમાં સાયકલનો ઉપયોગ કરવા ફરમાન। ડીસાના ભડથ ગામે ગામનો સામૂહિક નિર્ણય, સર્વે સમાજોનો કુરિવાજો મુક્ત કરવા નિર્ણય, ગામમાં દારૂબંધી જુગાર અને માંસાહારથી દૂર રહેવા નિર્ણય કરવામાં આવ્યો, નિયમોનું પાલન ન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી। નવસારીના વાસદામાં જમીન માપણીને લઈ વિવાદ, નેરોગેજ ટ્રેનને બ્રોડગેજ પ્રોજેક્ટને લઈ જમીન માપણી, પંચાયતની પરવાનગી વગર માપણી કરવા આવતા વિવાદ સર્જાયો। કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રવાસનના સહયોગથી પ્રથમ વખત મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેને મેઘમલ્હાર 2023 નામ આપવામાં આવ્યું।
પોરબંદરના ખીજડી પ્લોટ ગાર્ડનનો વિવાદ વધુ વકર્યો। ગાર્ડનની કામગીરી અને વિવાદિત શૌચાલયનો વિવાદ વકર્યો। ગાંધીનગર શહેરી વિકાસ વિભાગના હુકમ બાદ પણ કામગીરી ચાલુ રહી। જામનગરની જીજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે ભાઈ બહેનોના પવિત્ર તહેવારની રક્ષાબંધનની ઉજવણી કરી। નર્સિંગ સ્ટાફની બહેનોએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી। સાવરકુંડલાના મિતિયાળામાં ફરી ધરાધ્રુજી। ખાંભાના ભાડ ગામે 1.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। રક્ષાબંધનના દિવસે ભૂકંપનો આંચકો આવતા ભયનો માહોલ। રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ચોંકાવનારો કિસ્સો। સુરતમાં માનેલી બહેનને પૂર્ણ વિડીયો ગિફ્ટ કર્યા। ધોરણ 12માં ભણતી માનેલી બહેનને અશ્લીલ વિડીયો મોકલ્યા। સાબરકાંઠાના ખેડબ્રહ્મા હાઈવે પર ગંપવાર અકસ્માત સર્જાયો। પેસેન્જર ભરીને આવતા પિકઅપ ડાલાને અકસ્માત નડ્યો। જીવના જોખમે મુસાફરી કરતા 35થી વધુ લોકોને ગંભીર ઈજા। વર્ષ 2022થી આ પ્રકારે ઠગાઈ કરતા હોવાનો ખુલાસો થયો। આરોપીના મોબાઈલમાંથી ભરતીના કાગળ કટિંગ મળી આવ્યા। બે આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર। સુરતમાં ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપાયું। ડાર્ક વેબથી ડેટા મેળવી અમેરિકનનો ટાર્ગેટ કર્યો। કોલ સેન્ટરમાંથી 5 શખ્સોની ધરપકડ।